અંબાજી પગપાળા યાત્રિકોની સુરક્ષાને લઈને કાર્યક્રમનું આયોજન. પગપાળા જતા યાત્રિકોને રેડિયમવાળા જેકેટ અપાયા. કલેક્ટરે પદયાત્રીઓને રેડિયમવાળા જેકેટ આપ્યા. અરવલ્લી આરટીઓએ કર્યું આયોજન. વાહનોને પણ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા. અકસ્માત થતા અટકાવવા માટે તંત્રની પહેલ. મોટી સંખ્યામાં પદયાત્રીઓ રાત્રિના સમયે ચાલતા હોય છે. મા અંબાના પદયાત્રીઓને યાત્રાળુઓને માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય, કોઈ અકસ્માત ના નડે તે માટે તેમના વાહનોને રથ વગેરેને રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવે છે. સાથે સાથે તેઓને પહેરવા માટે રાત્રિના સમયે રેડિયમ રિફ્લેક્ટરવાળા જેકેટ પણ વિતરણ કરવામાં આવેલ છે, જેથી કરીને મા અંબાના યાત્રાળુઓને સેવાનું પણ કામગીરી સાથે સાથે માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય અને કોઈ અકસ્માત ન થાય તેની પણ કામગીરી અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવે છે. આમાંનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે ટ્રાફિકની અવેરનેસ અને જે શ્રદ્ધાળુઓ યાત્રિકો જે જઈ રહ્યા છે એમને કોઈ અકસ્માત નહીં નડે અને સલામતીથી ત્યાં પહોંચે રોડના રસ્તાથી, એના માટે રિફ્લેક્ટર વ્હીકલ્સ પણ લગાડવામાં આવી રહ્યા છે અને એમને આ રિફ્લેક્ટર જેકેટ્સ પણ આપવામાં આવી છે, જેને ખાસ કરીને રાત્રે પણ પગપાળા યાત્રીઓ જે છે આ સફર કરતા હોય છે તો એ દેખાઈ જાય. અને ખાસ સલામતી ઉપર જે સરકારના એમાં ઉદ્દેશ્ય છે કે સરકાર એમની જે શ્રદ્ધા સાથે સાથે વહીવટીતંત્ર તરફથી જે એમની સલામતીની જવાબદારી છે પૂરી થાય, એના માટે હું અમારી અરવલ્લી જિલ્લાની આરટીઓ કચેરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારો પદયાત્રી સંઘો પસાર થયા છે, પદયાત્રીઓને કોઈ અકસ્માત ન મળે એ માટે આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસને લઈ અને ક્યાંક ને ક્યાંક વ્હીકલ ઉપર રેડિયમ પટ્ટી લગાવવાની કામગીરી ચાલુ છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ આપણી સાથે છે, એ જોઈ રહ્યા છો કે એમના સ્વહસ્તે કોઈ પણ વ્હીકલને અંધારામાં અકસ્માત ન મળે એ માટે રેડિયમ પટ્ટી લગાવવાનો જે અવેરનેસ માટે નો કાર્યક્રમ છે એ પણ શરૂ કર્યો છે. ક્યાંક ને ક્યાંક આરટીઓનો જે વિસામો છે એ વિસામે પદયાત્રાએ જતા જે લોકો છે એ લોકો માટે રેડિયમવાળા જે જેકેટ છે એનું પણ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વિસામાની સાથે સાથે ટ્રાફિકનો એક જાગૃતિ કાર્યક્રમ થાય, લોકોમાં એક અવેરનેસ આવે એ માટે એ આરટીઓ તંત્ર અરવલ્લી મોડાસા દ્વારા અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.